તો આપણે આમાં કોઈ પણ 10 પ્રાણીઓના નામ લખવાના છે. સી હરણ, દીપડો, ચિત્તો, રીંછ, હવે આપણે અહીંયા બકરી, સસલું, કૂતરો, બિલાડી, ઘેટા. તો અહીંયા જે ઉપર આપણે 10 પ્રાણીઓના જે નામ લખવાના હતા એ મેં 10-10 પ્રાણીઓના નામ અહીંયા લખી નાખ્યા. હવે આપણે અહીંયા નીચે જઈએ. ઉપર લખેલ પ્રાણીઓને પાલતુ અને જંગલી પ્રાણીઓમાં વર્ગીકરણ કરો. એટલે અહીંયા ઉપર જે આપણે પાલતુ જાનવરો લખ્યા હોય એ અહીંયા પાલતુ પ્રાણીઓની નીચે અહીંયા લખવાના, અને જે જંગલી જાનવરો લખ્યા હોય એ અહીંયા લખવાના. તો અહીંયા સિંહ છે, તો સિંહ પાલતુ પ્રાણીઓમાં આવે કે જંગલી પ્રાણીઓમાં આવે? સિંહ જંગલી પ્રાણીઓમાં આવે. તો આપણે અહીંયા સિંહ લખી નાખીએ. જો આપણે સિંહને પાળવા જઈએ તો એ જ આપણને ખાઈ જાય, એટલે સિંહને તો આપણે ન જ પડે. હવે છે બકરી. બકરી, તો બકરી પાલતુ પ્રાણીઓમાં આવે કે જંગલી પ્રાણીઓમાં આવે? પાલતુ પ્રાણીઓમાં, કારણ કે આપણે બકરીને પાળી શકીએ. તો આપણે અહીંયા બકરી લખીએ. બકરી. હવે અહીંયા છે હરણ, તો હરણ આપણે જંગલી પ્રાણીઓમાં લખાય. હરણ. હવે છે સસલું, તો સસલું તો આપણે પાડી પણ શકીએ અને એ જંગલમાં પડે, એટલે સસલું એક એવું પ્રાણી છે કે એ આપણી આજુબાજુ પણ હોય, આપણે એને પાડી પણ શકીએ અને એ જંગલમાં પણ હોય, તો આપણે એને જંગલી પ્રાણીઓમાં લખી શકાય. તો હું સસલાને જંગલી પ્રાણીઓમાં લખું. સસલું. હવે છે દીપડો, તો દીપડો આ જંગલી પ્રાણીઓમાં આવે.
હવે છે કૂતરો. તો તમને શું લાગે છે કે કૂતરો ક્યાં આવશે? કૂતરો પાલતુ પ્રાણીઓમાં આવશે. તો આપણે કૂતરો પાલતુ પ્રાણીઓમાં લખી દઈએ. કૂતરો. હવે છે ચિત્તો. તો ચિત્તો, તમને શું લાગે છે કે ચિત્તો ક્યાં આવશે? જંગલી પ્રાણીઓમાં આવશે. તો આ ચિત્તો આવી રીતના નહીં, અહીંયા એક લીટી પણ કરવાની, એટલે બે વખત તો કહેવાય એને. તો હવે છે બિલાડી. તો આપણે અહીંયા બિલાડી લખીએ. બિલાડી. હવે અહીંયા છે રીંછ. તો આપણે અહીંયા રીંછ લખી નાખીએ. ભલે બધા ખાના પૂરા થઈ ગયા તો પણ આપણે નીચે રીંછ લખીએ. રીંછ. હવે અહીંયા છે ઘેટા. તો આપણે અહીંયા ઘેટા લખીએ. ઘેટા. તો બાળ દોસ્તો, અહીંયા આપણે કાર્ડ 15 પૂરું થાય છે. તમારે આવી જ રીતના આ લખવાનું. 1 × 10 કાર્ડ 15માં આપવાનું. તમારે આવી રીતના લખવાનું છે. પછી 1 × 10 કાર્ડ 15નું આપવાનું પણ તમારે આમાં જ લખવાનું. અને 1 × 10 કાર્ડ 15નું પાનું પણ તમારે આ એમ જ લખવાનું છે. તો ત્યાં સુધી બાય બાય.